આવતીકાલથી આપણને એક ઓફિશિયલી જે લાર્જ કેપ કંપનીઓ છે એના પરિણામ આવતા દેખાશે. આમ તો ત્રીજા ત્રિમાસિકના પરિણામની સિઝન શરૂ થઈ ગઈ છે, પરંતુ આવતીકાલે દિગ્ગજ કંપનીઓ TCS અને ઇન્ફોસિસના પરિણામ આવવાના છે. તો અનુમાનની વિગત લઈએ સહયોગી આરતી પાસેથી. આરતી, જણાવો કે આ બંને દિગ્ગજ આઈટી કંપનીઓ માટે શું બજાર અનુમાન લગાવી રહ્યું છે હાલ તો? જે ખાસ કરીને આઈટી કંપનીઓની વાત કરી લઈએ તો સૌથી પહેલાં Q3માં આઈટી સેક્ટરની ઓવરઓલ સ્થિતિ પર એક નજર કરી લઈએ, કેવા અનુમાન ત્યાં બનતા દેખાઈ રહ્યા છે. તો એનાલિસ્ટને ત્રિમાસિકથી ખાસ કોઈ આશા નથી રાખી રહ્યા એનાલિસ્ટો. ઓછી માંગ અને સિઝનલી નબળું ત્રિમાસિક આપણને રહેતું દેખાઈ શકે છે, અને માર્જિન પર ખાસ કરીને વધારાની અસર આપણને જોવા મળી શકે છે. વેતન વધારાની અસર જે છે તે આપણને જોવા મળી શકે છે. સતર્ક કમેન્ટ્રી જે છે તે યથાવત રહેતી દેખાઈ શકે છે કંપની તરફથી. તો એક કહી શકાય કે ફ્લેટ ત્રિમાસિક જે છે તે અપેક્ષિત છે. ખાસ કરીને હવે એક વર્ષમાં કેટલું રિટર્ન્સ આપણને મળ્યું છે તેના ઉપર નજર કરી લઈએ તો ઓવરઓલ આઈટી ઇન્ડેક્સે 22% રિટર્ન્સ આપ્યું છે એક વર્ષમાં. TCSની વાત કરી લઈએ તો 13% પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે, જ્યારે ઇન્ફોસિસે 3.5% પોઝિટિવ પરિણામ જે છે તે આપણને આવતા દેખાયા છે. Q3થી અપેક્ષા ખાસ કરીને શું રાખવી જોઈએ? QOQ ધોરણ આપણે વાત કરીએ તો TCSની ડોલર આવક વાત કરીએ તો 0.2% ઘટવાનો અંદાજ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. સામે ઇન્ફોસિસની ડોલર આવકની વાત કરીએ તો 1.8% ઘટવાનો અંદાજ છે. TCSનો CC આવક ગ્રોથ જોઈએ તો -1%થી લઈને +0.7% પર રહી શકે છે, જ્યારે ઇન્ફોસિસની વાત કરી લઈએ તો CC આવક ગ્રોથ 1.6% પર રહેવાનો ઘટવાનો અંદાજ ખાસ કરીને બનતો દેખાઈ રહ્યો છે. એટલે અહીંયા ઇન્ફોસિસની CC આવક ગ્રોથ જે છે તે ઘટી શકે છે. TCSની માર્જિનની વાત કરી લઈએ તો જે 24.26% હતા તેની સામે 24.35% પર આપણને રહેતા દેખાઈ શકે છે, અને સામે ઇન્ફોસિસના માર્જિન જે છે તે થોડા ઘણા આપણને ઘટતા જોવા મળી શકે છે. 20.4% પર આપણને રહેતા દેખાઈ શકે છે, જે 21.2% પર હતા. સાથે જ વાત કરી લઈએ ખાસ કરીને ઇન્ફોસિસથી કેવી આશા બનતી દેખાઈ રહી છે Q3માં. તો જે હાલનું આવક ગાઈડન્સ છે કંપનીનું તે 1-2.5% રાખવામાં આવ્યું છે, જ્યારે નવું ગાઈડન્સ જે છે તે માત્ર 1-2% પાસે રાખવામાં આવ્યું છે. તો આ ગાઈડન્સમાં એક ઘટાડો કરવામાં આવ્યો છે. સાથે સતત ત્રીજી વાર કંપનીએ પોતાની ગાઈડન્સ જે છે તે ઘટે તેવા સંભાવના અહીંયાથી દેખાઈ રહી છે. અગાઉ કંપનીએ 4-7% ઘટાડી ગાઈડન્સ અને 1-3.5% વચ્ચે કર્યું હતું. ત્યારબાદ 1-3.5% ઘટાડી અને 1-2.5% આપણને ગાઈડન્સ જે છે તે રહેતું દેખાયું હતું, અને હવે ગાઈડન્સ જે છે ખાસ કરીને ઇન્ફોસિસનું 1-2.5% ઘટાડી અને 1-2% પર રહે તેવી સંભાવના આપણને બનતી દેખાઈ રહી છે. તો ઓવરઓલ એક ફ્લેટ અથવા તો મ્યુટેડ ક્વાર્ટર્સ જેને કહીએ આપણે, ક્વાર્ટર 3 રહેવાની સંભાવના છે આઈટી કંપની તરફથી.